નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. નદીના જળસ્તરમાં વધારો થતા સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા 187 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ગોલ્ડન બ્રિજ, ઝૂંપડપટ્ટી, દાંડિયા બજારમાંથી જે પ્રકારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે 5 લાખ ક્યુસેક પાણી. તો ડેમમાંથી પાણી છે તે છોડાતા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. સમજતા જય વ્યાસ જોડાઈ ગયા છે. જય, નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે ત્યારે આની અસર કેટલા ગામોને થશે અને એ ગામોનું સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે? કેટલા ગામો, કેટલા લોકો છે તેનું સ્થળાંતર કરવામાં આવ્યું? તાલુકાના 29 ગામોને હાલ એલર્ટ કરવામાં આવી છે અને સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હાલ જે તંત્રના આંકડા પર જો નજર કરીએ તો 500થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, જેમાં ભરૂચનો દાંડિયા બજાર, મલબારી દરવાજા આ તરફ અંકલેશ્વર તાલુકાની જો વાત કરીએ તો સરફુદ્દીન, ખાલેપિયા સહિતના ગામોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમગ્ર પરિસ્થિતિ પર જે વહીવટી તંત્ર છે તે નજર રાખી રહ્યા છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું. તંત્ર દ્વારા કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે અને શું કહેવામાં આવ્યું છે? ચોવીસ સપાટી વધવાથી ગામની અંદર બધા સરપંચની સલાહથી કામ કરવામાં આવશે કે દરેક લોકોએ પોતપોતાનો સામાન વ્યવસ્થિત રીતે પેક કરી અને એ જગ્યાએ મૂકવા દેવો લાગે તે જગ્યાએ મૂકી દેવો એવું તલાટી દ્વારા ચાલ કરવામાં આજુબાજુના ગામડાની લોકોને મેસેજ કરવામાં આવશે કે ભાઈ પોતપોતાનું જે ખેતર સામાન છે, ઘર બધું સામાન મૂકી વ્યવસ્થિત જગ્યાએ મૂકી ભાઈ તેને થઈ લીધે એની 27-30 સુધી વચ્ચે પાણી થાય તો આ ગામની ચોક્કસ પાણી આવી જાય છે. અમારે બોર ભાડા બેસની અંદર એમાં વહીવટીતંત્ર દ્વારા તો 3 કેસ સરસ કરવામાં આવ્યું કે ભાઈ 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે, 3 લાખ છોડવાનું છે. ગઈકાલે બી 5 લાખની જે પાણી પાટી છોડવામાં આવ્યું હતું એની ગામમાં માહિતી આપી દેવામાં આવી હતી. ગ્રામજનોનું કેવું છે કે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સૂચના આપવામાં આવી છે અને જે સ્થળાંતરની પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી છે, પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જે જળ સપાટી છે તે ઉત્તર વધી રહી છે. આજે સવારે નર્મદા નદીની જે જળ સપાટી હતી તે 23.75 ફૂટ નોંધાઈ હતી, ત્યારબાદ જે છે તે 24 ફૂટની ભયજનક સપાટીને પાર કરી ગઈ છે. ત્યારે આ રીતે જો પાણીનો આવરો ચાલુ રહેશે તો ભરૂચ શહેરના જે અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. હું તમને દ્રશ્યો છે જે બતાવવા માંગીશ. એક તરફ ઉપરથી વરસાદી પાણી આવી રહ્યું છે તો બીજી તરફ મેઘરાજા પણ મહેરબાન થયા હોય તેમ સતત વરસાદ ચાલુ છે. ત્યારે આજે દ્રશ્યો છે જે ભરૂચ નજીકના જે ગોલ્ડન બ્રિજની જે નર્મદા નદી છે ત્યાંના છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે અને નદી 2 કાંઠે વહેતા જે નીચાણવાળા અનેક જે વિસ્તારો છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો નીચાણવાળા અનેક વિસ્તારોની જે સ્કૂલ છે તો સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને અન્ય જે સ્કૂલો છે તો તેમાં પણ જે આચાર્યને સત્તા સોંપવામાં આવી છે કે જો પરિસ્થિતિ વિકટ જણાય તો ત્યાં શાળામાં રજા જાહેર કરવી. જી નેહા, બિલકુલ જય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.